4 विषय कंप्यूटर परिचय पार्ट 4 पेन આગળના વિડિયોમાં તમે નોટમાં લખી દીધું પેન્ટ શરૂ કરવાનું પછી પેન્ટમાં પેન્ટની વિન્ડોનો ટાઇટલ બાર મેનુ બાર ડ્રોઈંગ એરિયા અને સ્ટેટસ બાર વિશે લખી દીધું આજે એના વિશે આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ કે કમ્પ્યુટરમાં વિન્ડો કઈ રીતે દેખાય છે પેન્ટ કઈ રીતે ચાલુ કરવાનું છે પણ શીખી લઈએ તો ચાલો ચોપડીનું પાના નંબર 20 ખોલજો એમાં પહેલી લીટી એક નંબર કરી લખ્યું છે કમ્પ્યુટર ચાલુ કરો તો આપણે કમ્પ્યુટર ચાલુ કરી દીધું હવે સ્ક્રીન પર ડેસ્કટોપ દેખાય ત્યારે ટાસ્ક બાર પરના સ્ટાર્ટ બટન પર લેફ્ટ ક્લિક કરો હવે આ જે સ્ક્રીન દેખાય છે એને શું કહેવાય ડેસ્કટોપ કહેવાય હવે ટાસ્ક બાર એટલે ટાસ્ક બાર ક્યાં આવે ડેસ્કટોપ પર ટાસ્ક બાર છેલ્લી લીટી તેના પર કયા બટન પર લેફ્ટ ક્લિક કરવાનું છે સ્ટાર્ટ બટન પર આપણે માઉસના ડાબું બટન એટલે કઈ આંગળીનું પહેલી આંગળીના બટનથી સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું ક્લિક કર્યું હવે નંબર 2 હવે આ ઓપન થયું એટલે શું કહેવાય સ્ટાર્ટ મેનુ કહેવાય સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાથી શું ઓપન થશે સ્ટાર્ટ મેનુ ઓપન થાય પછી સેના પર ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામ્સ પર સેના પર ક્લિક કર ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરીશું એટલે બીજું સબ મેનુ દેખાશે આ જે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીએ એટલે જે મેનુ દેખાય છે શું કહેવાય સબ મેનુ સબ મેનુની અંદર આપણે ક્લિક કરવાનું છે હવે એસેસરીઝ એસેસરીઝ પર ક્લિક કરીશું એટલે બીજું એ મેનુ ખુલશે તેમાં પ્રોગ્રામની બધા પ્રોગ્રામની યાદી છે એમાંથી આપણે શું ઓપન કરવાનું છે પેન્ટ પેન્ટનું જો આઇકન જુઓ પેલી કલરની ડીશ અને પીછી છે અને બાજુમાં લખેલું છે પેન્ટનો સ્પેલિંગ એના પર લેફ્ટ ક્લિક એટલે કઈ ક્લિક પહેલી આંગળીવાળું બટન માઉસનું ક્લિક કર્યું જો અહીંયા તમને દેખાશે પેન્ટ વિન્ડો ઓપન થઈ ગઈ છે આગળ પાના નંબર 22 પર આવી જાઓ હવે જો અહીંયા પહેલી લીટી આ જે પહેલી લીટી છે એને શું કહેવાય ટાઇટલ બાર એમાં જો અહીંયા પેન્ટનું આઇકન છે આ સેવ બટન છે પછી આને શું કહેવાય અંડું ડાબી બાજુ એરો હોય એને કહેવાય અંડું જમણી બાજુ એરો છે એને કહેવાય રીડું ચલો આગળ આ બીજી લીટી છે એને કહેવાય મેનુ બાર એટલે બે મેનુ આપેલા છે હોમ બટન અને વ્યૂ મેનુ બરાબર છે આ ત્રીજું આ જે બધા ત્રીજી લીટી છે એને કહેવાય રિબન પહેલી લીટી કહેવાય ટાઇટલ બાર બીજી લીટીને કહેવાય મેનુ બાર ત્રીજી લીટી છે એને કહેવાય રિબન હવે આ જે તમને સફેદ ભાગ દેખાય છે એને શું કહેવાય ડ્રોઈંગ એરિયા સફેદ ભાગ એટલે કે જ્યાં તમારે ચિત્ર તમે દોરી શકો છો તે ભાગ એને શું કહેવાય ડ્રોઈંગ એરિયા અને છેલ્લી લીટીને શું કહેવાય આપણે હમણાં જ તમને મેં પહેલાં જ કીધું છેલ્લી લીટીને શું કહેવાય ટાસ્ક બાર બરાબર છે તો ચાલો નંબર 1 ટાઇટલ બાર તો ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ જો અહીંયા મારું માઉસનું પોઈન્ટર જ્યાં હોય ત્યાં જોજો ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ અનટાઇટલ પેન્ટ દર્શાવે છે બરાબર છે જો અહીંયા દેખાય છે અનટાઇટલ પેન્ટ ડાબી બાજુના ખૂણા પર તમને પેન્ટ પ્રોગ્રામનું આઇકન પણ જોઈ શકશો અહીંયા મેં તમને પહેલાં જ બતાવ્યું ડાબી બાજુના ખૂણા પર પેન્ટ બટનનું આઇકન અને નામ શું છે ટાઇટલ બાર પર હમણાં અનટાઇટલ પેન્ટ ક્વિક એક્સેસ ટૂલ બાર હવે અહીંયા તમને મેં કીધું હતું સેવ અન્ડુ અને રીડુ તો આ જે ત્રણ મેનુ આ ત્રણ વસ્તુ આપેલા છે તેને શું કહેવાય ક્વિક એક્સેસ ટૂલ બાર બરાબર છે ડાબી બાજુના ખૂણા પર પેન્ટનું આઇકન પછી એની બાજુમાં આ જે આ લીટી અને આ લીટીની વચ્ચે જે ત્રણ વસ્તુ છે સેવ અન્ડુ અને રીડુ એને શું કહેવાય ક્વિક એક્સેસ ટૂલ બાર અને અહીંયા આપણે વિન્ડોનું નામ બતાવે છે એટલે પહેલી નામ બતાવે શું કહેવાય ટાઇટલ બાર આ થયો ડાબી બાજુનો ખૂણો બરાબર છે ડાબી હવે આવે છે જમણી બાજુનો ખૂણો તો જમણી બાજુના ખૂણા ટાઇટલ બારની જમણી બાજુના ખૂણા પર શું આવેલું છે મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન બરાબર છે હવે જો અહીંયા માઉસનું પોઈન્ટર આ મૂકું છું તો નીચે લખાઈને આવે છે મિનિમાઇઝ જો આવ્યું એને કહેવાય સ્ક્રીન ટિપ્સ શું કહેવાય સ્ક્રીન ટિપ્સ ચલો સૌથી પહેલાં મિનિમાઇઝ તો મિનિમાઇઝ બટન પર ક્લિક કરો ડેસ્કટોપ પરથી પેઇન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જશે અને હવે માત્ર ટાસ્ક બાર પર આઇકન બટન દેખાશે જો મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાનું માઉસનું કયું બટન
दाबा बटन पर क्लिक करीस એટલે પેઇન્ટ વિન્ડો ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જશે અને ટાસ્ક બાર પર એક આઇકનના સ્વરૂપે દેખાશે જો ક્લિક કરું છું થઈ ગઈ ડેસ્કટોપ પરથી અદ્રશ્ય અને જો અહીંયા ટાસ્ક બાર પર નાના આઇકનના સ્વરૂપમાં આવી ગઈ હવે આને આ જ પેઇન્ટ વિન્ડોને ફરી ડેસ્કટોપ પર લાવવા શું કરવાનું આ આઇકન બટન પર એકવાર ક્લિક કરવાનું આવી ગઈ પાછી પેઇન્ટ વિન્ડો ડેસ્કટોપ પર હવે એની બાજુમાં છે રિસ્ટોર ડાઉન રિસ્ટોર ડાઉન એટલે બે ચોરસ હોય રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવાથી શું થશે પેઇન્ટ વિન્ડો નાની થઈ જશે બે ચોરસ હોય તેને કહેવાય રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવાથી શું થશે પેઇન્ટ વિન્ડો નાની થઈ જશે અને રિસ્ટોર ડાઉન બટન સેમાં ફેરવાઈ જશે એક જ ચોરસે એક ચોરસે શું કહેવાય મેક્સિમાઇઝ પેઇન્ટ રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવાથી પેઇન્ટ વિન્ડો નાની થઈ જશે અને રિસ્ટોર ડાઉન બટન સેમાં ફેરવાઈ જશે મેક્સિમાઇઝ બટન પર હવે પેઇન્ટ વિન્ડોને ફરી તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે શું કરવાનું મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરવાનું ક્લિક કર્યું આવી ગઈ પેઇન્ટ વિન્ડો તેની મૂળ સ્થિતિમાં પાછી અને છેલ્લું બટન છે ક્લોઝ પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે સેના પર ક્લિક કરવાનું ક્લોઝ બટન પર તો જુઓ આપણે અહીંયા પહેલી લીટી ટાઇટલ બાર થઈ ગયું ટાઇટલ બારની ડાબી બાજુ શું આવે પેઇન્ટ આઇકન પછી ક્વિક એક્સેસ ટૂલબાર અને આપણી વિન્ડોનું નામ અને જમણી બાજુના ખૂણા પર શું આવશે મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ આ થઈ આપણી પહેલી લીટી હવે આવે છે મેનુ બાર તો જુઓ ચોપડીનો પાના નંબર 23 મેનુ બાર મેનુ બાર બટન પર પેઇન્ટ બટન આ પહેલું છે ને શું કહેવાય પેઇન્ટ બટન પછી આ હોમ ટેબ પછી વ્યૂ ટેબ અને પેઇન્ટ હેલ્પ આઇકન બટન આવેલા છે પેઇન્ટ હેલ્પ આઇકન ક્યાં છે જો અહીંયા સ્ક્રીન મિનિમાઇઝ કરી સોરી રિસ્ટોર ડાઉન પર ક્લિક કરીશ એટલે અહીંયા હેલ્પ બટન દેખાશે દેખાયું પેઇન્ટ હેલ્પ બટન દેખાશે આગળ ડ્રોપ ડાઉન મેનુ પર જોવા માટે પેઇન્ટ બટન પર એરો પર ક્લિક કરો પેઇન્ટ બટન આને પેઇન્ટ બટન આ જે ભૂરાકરણ છે એને પેઇન્ટ બટન કહેવાય હવે એની બાજુમાં જે એરો છે એના પર ક્લિક કરવાનું છે એટલે શું થશે એક ડ્રોપ ડાઉન મેનુ દેખાશે દેખાય એક ડ્રોપ ડાઉન મેનુ પેઇન્ટમાં ચિત્રને ઓપન કરવા સેવ કરવા કે છાપવા માટેના ટૂલ્સ દેખાશે આનો પેઇન્ટ બટન પર ક્લિક કરીશું એટલે શું થશે આપણે આપણા જે ચિત્ર દોર્યા છે તે સેવ કરવા અથવા સેવ કરેલા ચિત્રોને ઓપન કરવા તો જો અહીંયા ઓપન લખ્યું છે ઓપન પર ક્લિક એટલે આપણે જો આગળ કોઈ ચિત્ર દોરીને સેવ કર્યું હોય આપણી કોઈ ફાઇલ સેવ હોય તો ઓપન પર ક્લિક કરીશું તો આપણે એ જૂનું ફાઇલ ઓપન થશે અને નવી ફાઇલ સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરવા બરાબર છે હવે એની બાજુમાં આવે છે હોમ ટેબ હોમ ટેબ પર ક્લિક કરા હોમ ટેબ ક્લિક જ છે દેખાય છે ઓરેન્જ કલરની પટ્ટી સિલેક્ટ દેખાય છે ઓરેન્જ કલરની પટ્ટી દેખાય છે એનો મતલબ કે હોમ ટેબ સિલેક્ટ છે તેના પર સિલેક્ટ ક્લિક કરવાથી પેઇન્ટમાં ચિત્રો દોરવા અહીંયાથી ચિત્રો દોરાય અહીંયા આકાર છે પછી આ પેન્સિલ છે રબર છે બધા ટૂલ્સ છે પછી રંગ પૂરવા આ જો આ રંગ પૂરવા કે સુધારવા માટે મદદરૂપ થાય એવા બધા ટૂલ્સ આ રિબન બટનમાં આવેલા છે આ ત્રીજી લીટી છે એને શું કહેવાય રિબન બટન બરાબર છે હવે વ્યૂ ટેબ પર ક્લિક કરીએ તો વ્યૂ ટેબ પર ક્લિક કરવાથી વ્યૂને બદલવા માટે મદદરૂપ થાય એવા બધા ટૂલ્સ નીચેની રિબન બટન નીચેની રિબન બટન એટલે વ્યૂ ટેબ પર ક્લિક કરીએ આ રિબન બટન બધા બદલાઈ ગયા જો હોમ ટેબ પર કયા રિબન બટન હતા અને વ્યૂ ટેબ પર બદલાઈ ગયા પેઇન્ટના ઉપયોગ માટે મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ પરના પેઇન્ટ હેલ્પ બટન પર ક્લિક કરો આપણાને પેઇન્ટમાં કંઈ સમજ ના પડતી હોય કમ્પ્યુટર પાસેથી પેઇન્ટ વિન્ડો વિશે હેલ્પ જોઈતી હોય તો પેઇન્ટ હેલ્પ બટન પર ક્લિક કરો પેઇન્ટ હેલ્પ બટન ક્યાં આવે મેનુ બારની જમણી બાજુના ખૂણામાં જો અહીંયા રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરીશ એટલે નાનું હેલ્પ બટન આ જો ગોલ કલરનું દેખાય છે આવ્યું પેઇન્ટ હેલ્પ એના પર ક્લિક કરવાથી આપણાને માહિતી મળી જશે હવે આવે છે આ નીચેનો સફેદ ભાગ આ સફેદ ભાગ કે જ્યાં આપણે ચિત્રો દોરી શકીશું રંગ પૂરી શકીશું એને શું કહેવાય આ ભાગને ડ્રોઈંગ એરિયા
पेंट मा विंडो मा पेंट विंडो मा ज्या तमे चित्र दोरी शको अने रंग पूरी शको ते एरिया ने ड्राइंग एरिया कहे छे। तो आपणा जे सफेद भाग छे ए आपणे शुं कहेवाय ड्राइंग एरिया कहेवाय। हवे नंबर 4 स्टेटस बार। पेंट विंडो नी स्थिति स्टेटस बार पर स्टेटस बार दर्शावे छे જેમ કે ડ્રોઈંગ એરિયાની સાઇઝ ચિત્રની સાઇઝ ઝૂમ વગેરે। તો છેલ્લી લીટી આપણે શું કહેવાય આ જે છેલ્લી લીટીમાં જે સ્ટેટસ બાર છે તે સ્ટેટસ બાર પર અહીંયા જુઓ 100% પછી માઈનસ એટલે ઝૂમ આઉટ પછી આ વચ્ચે પોઈન્ટ છે ઝૂમ। તો જો આ ચિત્ર આપણે નાનું કરું નાનું થાય છે ડ્રોઈંગ એરિયા નાનો થઈ ગયો એકના 100% કમ્પ્લીટ છે પણ એનાથી મોટું કરવું હોય તો અહીંયા જો સાઇઝ વધે છે 100 300 400 500 બરાબર છે એટલે અહીંયા ચિત્ર ઝૂમ પણ થઈ શકે આપણાથી। આગલા વિડીયોમાં તમે અહીંયા સુધીનું નોટબુકમાં લખ્યું હતું તેનું પ્રેક્ટિકલ અહીંયા થઈ ગયું। હવે આગળ આવે છે પેઇન્ટમાં માઉસનો ઉપયોગ। આ તમારે નોટબુકમાં પેઇન્ટમાં માઉસનો ઉપયોગ તમારા નોટબુકમાં લખવાનો છે। કોઈ એક ટૂલ કે શેપ ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને તે ટૂલ કે શેપનું નામ અને કાર્ય દર્શાવશે। જો અહીંયા કોઈ એક ટૂલ કે શેપ પર શેપ એટલે આ શેપ આકાર પર માઉસનું પોઇન્ટર મૂકીશું એટલે સ્ક્રીન ટીપ તમને ટૂલનું શેપનું નામ અને કાર્ય દર્શાવશે। જો અહીંયા હું પહેલા આમાં ચોરસ પર હું માઉસ પોઇન્ટર મૂકું છું ટૂલ ટીપમાં શું આવ્યું રેક્ટેંગલ આવ્યું ચોરસને રેક્ટેંગલ કહેવાય આવ્યું રેક્ટેંગલ। હવે નંબર 2 કલર પેલેટમાં તમે કોઈ કલર પર માઉસ પોઇન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને તે રંગનું નામ દર્શાવશે। તો જો અહીંયા સ્ક્રીન કલર પ્લેટ છે એની અંદર કોઈ પણ કલર પર માઉસનું પોઇન્ટર મૂકું છું તો કલરનું નામ સ્ક્રીન ટીપમાં આવી ગયું। રેડ કલર પર મેં માઉસ પોઇન્ટર મૂક્યું તો નીચે સ્ક્રીન ટીપમાં રેડ કલર લખાઈ ગયો। આગળ કોઈ ટૂલ કે શેપ કે કલર પસંદ કરવા માટે બસ તેના પર લેફ્ટ ક્લિક કરવાનું છે। અહીંયાથી તમને કોઈ આકાર ગમે છે ચોરસ આકાર બરાબર તેના પર ખાલી માઉસ પોઇન્ટરથી એક વાર ડાબું બટન પહેલી આંગળીવાળું બટનથી ક્લિક જ કરવાનું છે। જો આ બધા આકાર કેવા છે વ્હાઈટ ભાગ છે અને જે મેં ક્લિક કર્યું જે સિલેક્ટ કર્યું એ ઓરેન્જ કલરનો એનો પાછળનો કલર કેવો ઓરેન્જ કલર થઈ ગયો બદલાઈ ગયો એનો મતલબ કે ચોરસ સિલેક્ટ ચોરસ આકાર સિલેક્ટ છે। અને અહીંયા બી એ ચોરસ આકારમાં કલર પૂરવા માટે બી ખાલી જે કલર તમને ગમે છે એના પર એક વાર ક્લિક જ કરવાનું છે કયા બટનથી માઉસના ડાબા બટનથી પહેલી આંગળીવાળું બટન। જ્યારે તમે ટૂલ્સ આગળ નંબર 4 જ્યારે તમે ટૂલ્સમાંથી કોઈ ટૂલ પસંદ કરો અને પછી માઉસ પોઇન્ટરને ડ્રોઈંગ એરિયામાં લઈ જાઓ ત્યારે એરોનો આકાર બદલાશે અને તે ટૂલ આઇકન જેવો દેખાશે। જો અહીંયા સૌથી પહેલાં મેં ચોરસ કર્યું પહેલાં તમને વ્હાઈટ ભાગમાં ડ્રોઈંગ એરિયામાં શું દેખાતું તો એરો દેખાતો। હવે હું આકાર સિલેક્ટ કરું છું તો જો આકાર આ પોઈન્ટ કેવો થઈ ગયો વધતા જેવો થઈ ગયો બરાબર છે। ટૂલનો આપણે માઉસ પોઈન્ટરનો આકાર બદલાઈ ગયો। જ્યારે તમારો કોઈ આકાર સિલેક્ટ હોય કોઈ શેપ સિલેક્ટ હોય તો માઉસનું પોઈન્ટર એરોને બદલે વત્તાની નિશાનીમાં આવી જશે। આગળ પેઇન્ટમાં માઉસ પોઈન્ટરને ડ્રેગ કરી ચિત્ર દોરી શકાય છે અને તેમાં રંગ પૂરી શકાય। ડ્રેગ કરવું એટલે શું જુઓ નીચે ગ્રીન ભાગ બોક્સમાં આપેલું છે ડ્રેગિંગ એટલે શું લેફ્ટ માઉસ બટન દબાવેલું જ રાખો અને આંગળી ઉચક્યા વિના માઉસને ઉપર નીચે ડાબે કે જમણે ખસેડો પછી દબાવેલું માઉસ બટન છોડી દો આ ક્રિયાને ડ્રેગિંગ કહે છે। નોટબુકમાં તમારે આટલું 24 નંબરના પેજ પર છે પેઇન્ટમાં માઉસનો ઉપયોગ એ 5 મુદ્દા લખવાના છે અને ગ્રીન ભાગ જે ગ્રીન બોક્સ છે એટલું લખવાનું છે નોટમાં। જો હવે ડ્રેગ કરવાનું કેવી રીતે છે અહીંયાથી આપણે સૌથી પહેલાં ચોરસ સિલેક્ટ કર્યું માઉસનું પોઇન્ટર સ્ક્રીન પર ડ્રોઈંગ એરિયા પર મૂક્યું હવે શું કરવાનું છે ડ્રેગિંગ કરવા ચિત્ર આકાર દોરવા માટે માઉસનું ડાબું બટન કયું ડાબું બટન એટલે પહેલી આંગળીવાળું બટન દબાવેલું જ રાખવાનું છોડવાનું નહીં દબાવેલું રાખવાનું અને માઉસને નીચેની બાજુ ખસાવવાનું છે કઈ બાજુ નીચેની બાજુ ખસાવ્યું હવે આ જો લંબ ચોરસ થાય છે આપણે તો ચોરસ દોરવાનું છે નીચેની બાજુ ખસાવ્યા પછી માઉસને જમણી બાજુ થોડુંક ખસાવો।
હયો આકાર મોટો ચોરસ જેવો થઈ જાય એટલે માઉસ બટન છોડી દેવાનું છે. ચોરસ દોરાઈ ગયો તો આ ક્રિયાને શું કહેવાય? ડ્રેગિંગ. માઉસ નું બટન દબાવેલું જ રાખીને માઉસ ને ખસાડવાની ક્રિયાને શું કહેવાય? ડ્રેગિંગ. આટલે સુધી આપણે આગળનું વિડિયોમાં મેં સમજાવ્યું હતું, તમે નોટબુકમાં સ્ટેટસ બાર સુધી લખ્યું છે. હવે ખાલી નોટબુકમાં તમારે 24મા પેજ પરનું પેન્ટમાં માઉસનો ઉપયોગ, એના પાંચ મુદ્દા અને ડ્રેગિંગ એટલે શું એ ગ્રીન બોક્સ એટલું જ લખવાનું છે.